નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનપથ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા વર્ષની શરૂઆત કરીશું. તમે બધા અત્યારે કયા ધોરણમાં હતા? તો કે અત્યાર સુધી તમે પહેલા ધોરણમાં હતા, હવે તમે કયા ધોરણમાં આવી ગયા? બીજા ધોરણમાં. તો આપણે બીજા ધોરણની શરૂઆત કરી તે પહેલા આપણે થોડુંક બેઝિક ભણવાનું છે. કેવું બેઝિક? આપણે વેકેશનમાં રહીમાં છીએ, હોમવર્ક કરતા હતા, પણ એટલું બધું હતું નહીં, એટલે આપણે બધું ભૂલી ગયા હોય. તો આપણે એકવાર ફરીથી યાદ એને કરી લઈશું. તો આપણે ફરીથી યાદ કરવા માટે શું કરવું પડશે? સૌથી પહેલા તો કે વાક્ય અને શબ્દ એ આપણે શીખવા પડે. તો આજના વિડીયોમાં આપણે શું ભણવાનું છે? વાક્યો અને શબ્દો. વિષય કયો છે આપણો? તો કે કલોલ. હવે આપણે કયા ધોરણમાં આવી ગયા છે? બીજા ધોરણમાં. તો આજે આપણે થોડાક શબ્દો અને વાક્યો છે એ ભણવાના છે. તો ચાલો સૌથી પહેલા તો બધાએ શું કાઢવાનું પડશે? તો કે તમને ખબર જ હશે કે આવી ટુ લાઈન બુક તમારે પહેલા ધોરણમાં પણ આવતી. તો તમારે આવી ટુ લાઈન બુક કાઢવાની છે. એમાં બે આંકા પાડવાના છે, મારી જેમ સરસ રીતે ફૂટપટ્ટીથી આંકા પાડવાના છે, અને ઉપર શબ્દો એવું લખવાનું છે. ચાલો મારી સાથે જો વિડીયોમાંથી જોઈને ન લખી શકો તો તમને બધાને ખબર જ હશે, તમે પહેલા ધોરણમાં હતા ત્યારે વિડીયો જોતા જ, એટલે તમને જો સાથે લખી ન શકતા હોય તો વિડીયોને શું કરી દેવાનો છે? પુશ, અને ફરીથી લખવાનું ચાલુ કરવાનું. સમજાણો? તો ચાલો આપણે શબ્દથી શરૂઆત કરશું. એમાં પહેલા સૌથી પહેલા તો સાદા શબ્દ લખશી. એમાં પહેલો શબ્દ લખો મગર. તમારે બંને લીટીને અડે એ રીતે શબ્દ લખવાના છે. મગર, પહેલો શબ્દ લખો મગર. ત્યાર પછી બીજો શબ્દ લખો બટન. બટન, બટન. ત્યાર પછી લખો રાવણ. રાવણ, રાવણ. કયો શબ્દ લખો? રાવણ. ત્યાર પછી લખો કપાસ. કપાસ, કપાસ. લખાઈ ગયું કપાસ. ત્યાર પછીનો શબ્દ લખો ભિખારણ. ભિખારણ, ભિખારણ. આગળનો શબ્દ લખો મહિલા. મહિલા, મહિલા, મહિલા. મારી સાથે શબ્દ લખતું જવાનું છે અને બોલતું પણ જવાનું છે, ખાલી લખવાનું જ નથી. ચાલો લખાઈ ગયું મહિલા. ત્યાર પછીનો શબ્દ લખો તકલીફ. તકલીફ, તકલીફ, તકલીફ. ચાલો લખાઈ ગયું તકલીફ. પછીનો શબ્દ લખો માછલી. માછલી, માછલી. ચાલો ત્યાર પછીનો શબ્દ લખો દુકાળ. દુકાળ, દુકાળ. લખાઈ ગયું દુકાળ. દુકાળ. પછીનો લખો ઉપર. ઉપર, ઉપર. ચાલો લખાઈ ગયા આટલા શબ્દો. સાથે સાથે ન લખી શકો તો શું કરવાનું? વિડીયોને પુશ કરી દેવાનું, પછી લખી લેવાના. લખાઈ જાય એટલે ફરી પાછો વિડીયો ચાલુ કરવાનો.
ત્યાર પછીનો શબ્દ લખો દૂરબીન. દૂરબીન શું વચ્ચાશે? દૂરબીન. લખાઈ ગયું દૂરબીન. ત્યાર પછીનો શબ્દ લખો સુરજ. સુરજ. ચલો લખાઈ ગયું સુરજ. પછીનો શબ્દ લખો લે ખ ક. અને એક માત્ર લે ખ ક. શું વચ્ચાય? લેખક. લેખક. પછીનો શબ્દ લખો અને એક માત્ર પે પ ર. પે પ ર. શું વચ્ચાય? પે પ ર. પે પ ર. લખાઈ ગયું પેપર. ત્યાર પછીનો શબ્દ લખો અને બે માત્ર કે ર વી. કે ર વી. ચાલો ત્યાર પછીનો આગળનો શબ્દ લખો વૈશાખ. વૈશાખ. લખાઈ ગયું વૈશાખ. ત્યાર પછીનો શબ્દ લખો મોટર. 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 ચાલો લખાઈ ગયું મોટર. આગળનો શબ્દ ખાટલો. 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 ત્યાર પછીનો શબ્દ લખો મૌલાના. મૌલા ના. મૌલાના. શું વચ્ચાય? મૌલાના. છેલ્લો શબ્દ લખો ગૌણ. 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 લખાઈ ગયું. ચલો બધાય શબ્દ એક વાર વાંચી લઈ. મગર. બટન. રાવણ. કપાસ. ભિખારણ. મહિલા. તકલીફ. માછલી. દુકાળ. ઉપર. દૂરબીન. સૂરજ. લેખક. પેપર. કૈરવી. વૈશાખ. મોટર. ખાટલો. મૌલાના. ગૌણ. ચાલો હવે આપણે શું લખશી? વાક્ય. ચાલો પેલું વાક્ય લખો. નયન. રથ. પર. ચઢ. નયન રથ પર ચઢ. શું વચ્ચાય? નયન રથ પર ચઢ. પછીનું વાક્ય લખો બીજા નંબરમાં. ધરા.
ધરા ગાગર ઉતાર ધરા ગાગર ઉતાર ધરા ગાગર ઉતાર ત્રીજા નંબર નું લખો દીના ઘડિયાળ લાવો દીના ઘડિયાળ લાવો દીના ઘડિયાળ લાવો ચલો લખાઈએ ત્રીજું ત્યાર પછી નંબર ચાર ખાટી 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 આંગળી આપ ખાટી ખાટી આંગળી આપ ખાટી ખાટી આંગળી આપ ત્યાર પછી નંબર પાંચ સુથારો સુથારો ખુરોસી સુથાર ખુરશી બનાવો સુથાર ખુરશી બનાવો સુથાર ખુરશી બનાવો ચલો ફરીથી એક વાર વાંચી લઈએ પેલું નયન રથ પર ચઢ ધરા ગાગર ઉતાર બીના ઘડિયાળ લાવ ખાટી ખાટી આંબલી આપ અને છેલ્લું સુથાર ખુરશી બનાવો ચાલો આ તમારે શબ્દ અને વાક્ય છે એ ટુ લાઇન બુકમાં એકવાર લખવાના છે અને વાંચવાના છે આવી જ રીતે બીજા શબ્દ પણ તમારે ઘરે લખવાના છે અને વાંચવાના છે વાંચતા બધાને આવડી જવું જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત